મિત્રો માધવ વિદ્યા સંકુલ ઓનલાઈન ટીચિંગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ગુડ મોર્નિંગ ધોરણ નવ ગણિત ચેપ્ટર નંબર છ રેખાઓ અને ખૂણાઓ વિડીયો નંબર ત્રણ મિત્રો આજે આપણે પ્રમેય છ પોઈન્ટ એક વિશે અભ્યાસ કરીશું પરીક્ષા માટે મોસ્ટ બી પ્રશ્ન છે પ્રમેય છ પોઈન્ટ એક સૌથી પહેલાં એની પ્રતિજ્ઞા જોઈ લઈએ પરસ્પર છેદતી બે રેખાઓથી બનતા અભિકોણો સમાન હોય છે મિત્રો પરસ્પર છેદતી બે રેખાઓથી બનતા અભિકોણો સમાન હોય છે આવું આપણે સાબિત કરવાનું છે બરાબર છે તો દેખાય છે એ પ્રમાણે ફૂટપટ્ટી વડે બે ચોકડી પાડીને ખૂણા બનાવી દેવાના એટલે કે એક રેખા એ બી અને એક રેખા સીડી બરાબર છે અહીં હું તમને દર્શાવી દઉં છું આ છે રેખા એ બી બરાબર છે અને આ છે રેખા સીડી એટલે આવી રીતે બંને રેખાઓ ઓ બિંદુમાં છેદે એવી આકૃતિ બનાવી દેવી બરાબર છે હવે પક્ષ પક્ષ એટલે જે આપેલું હોય તે લખાય અને સાધ્ય એટલે જે સાબિત કરવાનું હોય તે લખાય તો બરાબર ધ્યાન રાખજો પરીક્ષા માટે આઈએમપી છે ત્રણ માર્કનો પ્રશ્ન છે ત્રણ માર્કમાં આવો પ્રમેય પૂછાતો હોય છે બરાબર પક્ષ રેખાઓ એ અને સીડી પરસ્પર બિંદુ ઓમાં છેદે છે ફરીથી પક્ષ બિંદ રેખાઓ એ બી અને સીડી પરસ્પર બિંદુ ઓમાં છેદે છે સાબિત શું કરવાનું છે તો આપણે જે પ્રતિજ્ઞા આપેલી છે એમાં આપ્યું છે કે અભિકોણો સમાન હોય છે તો અહીંયા અભિકોણો કયા કયા છે તો અભિકોણો છે એક ખૂણો આ ખૂણો જે નિશાન કરેલા છે એ બંને ખૂણા એકબીજાના અભિકોણ કહેવાય ફરી સમજાવું છું કયા ખૂણા તો એક ખૂણો આ એઓડી અને બીજો ખૂણો સી ઓ બી અથવા તો બી ઓ સી બરાબર એ જ રીતે બીજા બે ખૂણા એક ખૂણો આ અને બીજો ખૂણો આ સામસામેના ખૂણા કહી શકાય ખૂણો એઓ સી અને ખૂણો બીઓડી બરાબર છે તો સાધ્યમાં આપણે એ લખી દેવાનું તો સાધ્યમાં સાધ્ય એક અને સાધ્ય બે ઉપર જે ખૂણાની નિશાની કરેલી છે સરખી નિશાની પ્રમાણે સરખા ખૂણા સમજી લેવાના બરાબર હવે સાબિત કઈ રીતે કરવાનું છે તે જ તો સાબિતી કિરણ ઓએ એ રેખા સીડી પર છે એ પણ સમજાય તું તમને કે કિરણ ઓ એ એ રેખા સીડી પર છે તો અહીંયા આપણે જોઈ લઈએ આ રેખા સીડી છે બરાબર અને એની ઉપર આ કિરણ ઓ એ છે એટલે એવું કહેવાય કે ખૂણો એ સી વધતા ખૂણો એઓડી એટલે કે એક ખૂણો આ અને બીજો ખૂણો આ આ બંને ખૂણાનો સરવાળો એકસો એંસી થાય બંને રેખિક જોડના ખૂણા કહેવાય એને પરિણામ નંબર એક આપી દઈએ ખ્યાલ આવ્યો હવે તે જ રીતે ઓડી એ રેખા એ બી પર છે કિરણ ઓડી એ રેખા એ બી પર છે તો એ પણ સમજી લઈએ કિરણ ઓડીની વાત કરીએ આપણે તો આ રેખા છે એ બી અને એની ઉપર છે કિરણ ઓડી એના વડે બનતા બે ખૂણા કયા બે ખૂણા છે જોઈ લો તો એક ખૂણો છે એઓડી અને બીજો ખૂણો છે બીઓડી બરાબર છે એ અહીંયા આગળ પરિણામ નંબર બેમાં દેખાય છે એઓડી વધતાં બીઓડી બરાબર એકસો એંસી રેખિક જોડના ખૂણા કહેવાય અને પરિણામ નંબર બે હવે પરિણામ એક અને બે તમે જોવો તો બંનેમાં જમણી બાજુ એકસો એંશી છે એટલે બંનેને સરખાઈએ તો બંનેની જમણી બાજુ સરખી છે એટલે ડાબી બાજુ પણ સરખી થાય અને સરખી થાય તો પરિણામ એક અને બે પરથી આપણને કંઈક અહીંયા લખેલું છે એવું વિધાન મળે ખૂણો એઓસી વધતા ખૂણો એઓ ડી એટલે પ્રથમ સમીકરણમાં તો એ અને સામે જમણી બાજુ ખૂણો એઓડી વધતા ખૂણો બીઓડી હવે બંને બાજુ એઓ ડી છે એ લોપ થઈ જાય અથવા તો ઉડી જાય એટલે છેલ્લે આપણને મળે ખૂણો એ ઓ સી બરાબર ખૂણો બી ડી એટલે એ થઈ ગયું આપણું સાધ્ય નંબર એક એ જ રીતે આગળ જુઓ એ જ પ્રમાણે ખૂણો ડી બરાબર બી સી પણ સાબિત કરી શકાય બરાબર છે તો અહીંયા આગળ આ પ્રમેય પૂર્ણ થાય છે હવે આગળ સમાંતર રેખાઓ અને છેદિકા ફરી સમજી લેજો સમાંતર રેખાઓ અને છેદિકા આ છે સમાંતર રેખાઓ અને છેદિકા હવે પ્રશ્ન એ છે કે છેદિકા કોને કહેવાય બરાબર તો છેદિકાની વ્યાખ્યા બરાબર તો બરાબર ધ્યાન આપજો જે રેખા બે અથવા બે થી વધુ રેખાઓને ભિન્ન બિંદુઓમાં છેદે છે તેને આ રેખાઓની છેદકા કહે છે હવે અહીંયા જે આકૃતિ દેખાય છે ને એમાં હું તમને સમજાવી દઉં છું કે છેદિકા કોને કહેવાય બરાબર છે તો આકૃતિ પરથી એવું કહી શકાય કે આ ઊભી લાઈન છે એ છેદિકા છે અને આ બે રેખાઓ છે બરાબર તો ઊભી લાઈન જે છે એ છેદિકા છે બરાબર અહીં રેખા ટી એ ઊભી લાઈન છે રેખા ટી છે રેખાઓ એમ અને એનને અનુક્રમે પી અને ક્યુમાં છેદે છે તેથી રેખા ટી એ રેખા એમ અને એનની છેદિકા છે હવે આગળ અહીં પી અને ક્યુ ચાર ચાર ખૂણાઓનું નિર્માણ થાય છે એ આપણને આકૃતિમાં દેખાય છે બરાબર છે અહીં ચોખ્ખું દેખાશે તમને કે ચાર ખૂણા અહીંયા આગળ સમજાઈ દઉં ફરી આ ખૂણો એક ખૂણો બે ખૂણો ત્રણ અને ખૂણો ચાર એટલે કે ખૂણો બિંદુ પી આગળ ચાર ખૂણા બન્યા એ જ રીતે બિંદુ ક્યુ આગળ ખૂણો એક ખૂણો બે ખૂણો ત્રણ અને ખૂણો ચાર એટલે કે બે જગ્યાએ ચાર ચાર ખૂણા બને હવે આગળ સમજી લઈએ આકૃતિ મુજબ ખૂણો એક ખૂણો બે સાત અને ખૂણો આઠ ને બાહ્ય કોણો અથવા તો બહિષ્કોણો કહે છે એટલે કે આકૃતિમાં સૌથી ઉપર દેખાય છે એ બે ખૂણા એટલે ખૂણો એક અને બે અને સૌથી નીચે દેખાય છે એ બે ખૂણા બરાબર એટલે કે ખૂણો એક ખૂણો બે ખૂણો આઠ ખૂણો સાત એવી રીતે આ ચાર છે બાહ્ય કોણો અથવા ભાઈષકોણો કહેવાય એ જ રીતે બાકી વધે છે ખૂણો ત્રણ ખૂણો ચાર ખૂણો પાંચ ખૂણો છ એને અંતઃકોણો કહેવાય બરાબર છે ખૂણો ત્રણ ચાર પાંચ અને છ એને અંતઃકોણો કહેવાય હવે એથી આગળ અનુકોણ કોને કહેવાય એની વ્યાખ્યા બરાબર ધ્યાનથી સમજો અને ગયા પીરિયડમાં વાત કરી હતી એ પ્રમાણે જો નોટ લઈને બેઠા હોય તો એકની એક વ્યાખ્યા બે ત્રણ વાર સમજાવવામાં આવે ત્યારે ગણિતની નોટમાં લખી લેવાય અનુકોણ છેદિકાની એક જ તરફ આવેલ બહિ એક બહિષ્કોણ અને એક અંતઃકોણ જો રેખિક જોડ રચના રચતા ન હોય તો તે તો તેવા ખૂણાઓને અનુકોણની જોડ કહે છે અને પ્રત્યેક ખૂણાને બીજા ખૂણાનો અનુકોણ કહેવાય છે ફરીથી રેખા છેદિકાની એક જ તરફ આવેલ એક બહિષ્કોણ અને એક અંતઃકોણ જો રેખિક જોડ રચતા ના હોય તો તેવા ખૂણાઓને અનુકોણની જોડ કહેવાય અને પ્રત્યેક ખૂણાને બીજા ખૂણાનો અનુકોણ કહેવાય હવે મિત્રો ખાસ ધ્યાન આપીએ તો ફરી સમજાવું છું કે અનુકોણની વાત કરીએ છીએ તો આપણે જે હમણાં આકૃતિ જોઈ હતી એ જ આકૃતિ ફરી સમજી લો ત્યાં ટોટલ આઠ ખૂણા છે પી અને ક્યુ બિંદુ આગળ ચાર ચાર ખૂણા છે બરાબર તો એમાં આપણને બંને મળીને કુલ ચાર જોડ અનુકોણની મળે છે હવે એ ચાર જોડ કઈ રીતે કયાની સાથે કોણ અનુકોણ કહેવાય એ અહીંયા હું આકૃતિમાં પહેલાં સમજાવી દઉં છું પછી આપણે પેલું જોઈશું ખૂણો એક છે એનો અનુકોણ થઈ જાય ખૂણો પાંચ છે ખૂણો બે છે અનુકોણ થઈ જાય છ ખૂણો ચાર છે એનો અનુકોણ થઈ જાય આઠ અને ખૂણો ત્રણ છે એનો અનુકોણ થઈ જાય સાત પડી ખબર ફરીથી સમજાવું છું દરેક માટે અલગ અલગ નિશાન કરીને તો ખૂણો એક એનો અનુકોણ ખૂણો પાંચ એ જ રીતે બીજો ખૂણો બે એનો અનુકોણ ખૂણો છ બરાબર પછી અલગ નિશાની કરો ખૂણો ત્રણ એનો અનુકોણ ખૂણો સાત અને છેલ્લે વધે છે એ તો ખૂણો ચાર એનો અનુકોણ ખૂણો આઠ ખ્યાલ આવ્યો હવે આપણે લખ્યું છે એ તરફ જઈએ તો અહીંયા જે ચાર જોડ મળે છે એ મેં આકૃતિમાં દર્શાવ્યું હતું એ જ છે ક્રમ એને જાળવી રાખીએ તો એકમાં ચાર ઉમેરો તો પાંચ બેમાં ચાર ઉમેરો છ ત્રણમાં ચાર ઉમેરો સાત અને ચારમાં ચાર ઉમેરો તો આઠ એવી રીતે આપણને ચાર જોડ મળે હવે આગળ અંતઃ યુગ્મકોણ કોઈ કહેવાય આ પણ બરાબર ધ્યાનથી સમજવાનું છે અંતઃ યુગ્મકોણ બરાબર છે તો છેદિકાની વિરુદ્ધ બાજુએ આવેલા બે અંતઃકોણો જો રૈખિક જોડ રચતા ન હોય તો તેવા ખૂણાઓને અંતઃયુગ્મકોણની જોડ કહે છે અને પ્રત્યેક ખૂણો બીજા ખૂણાનો અંતઃયુગ્મકોણ કહેવાય બરાબર છે ફરી સમજાવું આ દેખાય એટલા માટે આડું કર્યું છે બરાબર છે છેદિકાની વિરુદ્ધ બાજુએ આવેલા બે અંતકોણો જો રૈખિક જોડ રચતા ન હોય તો તેવા તો તેવા ખૂણાઓને અંતઃયુગ્મકોણની જોડ કહે છે પ્રત્યેક ખૂણો બીજા ખૂણાનો અંતઃકોણ અંતઃયુગ્મકોણ છે અહીં અંતઃયુગ્મકોણની બે જોડ મળે છે બરાબર એટલે કઈ કઈ જોડ છે તો અંતયુગ્મકોણની બે જોડ આવી છે ખૂણા ત્રણની સાથે ખૂણો પાંચ એટલે કે ત્રણનો અંતયુગ્મકોણ પાંચ અને પાંચનો અંતયુગ્મકોણ ત્રણ એ જ રીતે ખૂણા ચારનો અંતયુગ્મકોણ છ અને ખૂણા છનો અંતયુગ્મકોણ ચાર છે હવે આગળ બહિર યુગ્મકોણની વ્યાખ્યા એ પણ બરાબર ધ્યાનથી સમજી લેજો તો અહીંયા હું દરેક લાઇન છે એ એરોથી દર્શાવું છું તો છેદિકાની વિરુદ્ધ બાજુએ આવેલ બે બાહ્ય કોણો જો રૈખિક જોડ રચતા ન હોય તો તેવા ખૂણાઓને બહિર યુગ્મકોણની જોડ કહે છે અને પ્રત્યેક ખૂણો બીજા ખૂણાનો બહિરયુગ્મકોણ કહેવાય ફરીથી સમજી લો થોડું મોટું કરીને બતાવું છું એટલે જે વંચાય છે ત્યાં ધ્યાન આપજો બહિર યુગ્મકોણ તેની વ્યાખ્યા છેદિકાની વિરુદ્ધ બાજુએ આવેલા બે બાહ્યકોણો જો રૈખિક જોડ રચતા ન હોય તો તેવા ખૂણાઓને બહિર યુગ્મકોણની જોડ કહે છે અને જોડમાં બે ખૂણા હોય તેમાંનો દરેક ખૂણો પ્રત્યેક ખૂણો એટલે દરેક ખૂણો બીજા ખૂણાનો બહિરયુગ્મકોણ છે એમ કહેવાય બરાબર છે હવે આગળ બહિર્યયુગ્મકોણની પણ બે જોડ રચાય છે એ બે જોડ કઈ કઈ છે તો એ આપણે જે આકૃતિ હતી એને ધ્યાનમાં રાખીને જ નક્કી કરવાનું છે તો આ બે જોડ છે પહેલી જોડ છે ખૂણો એક અને ખૂણો સાત અને બીજી જોડ છે ખૂણો બે અને ખૂણો આઠ હવે આગળ છેદિકાની એક જ તરફના અંતઃકોણ એ સમજી લઈએ તો એ હું અંડરલાઇન કરીને બતાવું છું તમને એટલે થોડું વધારે ખ્યાલ આવશે અહીંયા હું કલર બદલી નાખું છું બરાબર છે તો વ્યાખ્યા છેદિકાની એક તરફના અંતઃકોણ અંતઃ એટલે અંદર અને કોણ એટલે ખૂણા અંદરની બાજુના ખૂણા બરાબર તો છેદિકાની એક જ તરફ આવેલ બે અંતકોણોને છેદિકાની એક જ તરફના અંતકોણ કહે છે ફરીથી છેદિકાની એક જ તરફ આવેલ બે અંતકોણોને છેદિકાની એક જ તરફના અંતકોણ કહે છે હવે આગળ બરાબર ધ્યાન આપજો અહીંયા પણ જેટલું ધ્યાન આપીશું એટલું વધારે પડશે તો આગળ છેદિકાની એક જ તરફના અંતકોણને અનુક્રમિક અંતખૂણા પણ કહેવાય સંબંધિત અંતકોણ પણ કહેવાય અથવા સહ આંતરિક ખૂણા પણ કહેવાય એટલે કે એના અલગ અલગ ત્રણ નામ છે પહેલું નામ છે એ અંતઃ કહેવાય બીજું છે સંબંધિત અંતઃકોણ કહેવાય અને ત્રીજું છે આંતરિક ખૂણા બરાબર હવે આગળ આકૃતિ મુજબ અહીં છેદિકાની એક તરફના અંતકોણની બે જોડ મળે છે બે જોડ કઈ છે તો એ પણ સમજી લઈશું બે જોડ છે ખૂણો ચાર અને ખૂણો પાંચ તથા ખૂણો છ ત્રણ અને ખૂણો છ બરાબર છે તો હવે આગળ પૂર્વધરણા નંબર છ પોઈન્ટ ત્રણ પરીક્ષા માટે એ પણ અગત્યની છે બરાબર ધ્યાન આપજો મિત્રો તો વ્યાખ્યા તરફ ધ્યાન આપીએ અન્ડરલાઈન કરીને બતાવું છું જો એક છેદિકા બે સમાંતર રેખાઓને છેદે તો અનુકોણની પ્રત્યેક જોડ સમાન હોય છે આ નિયમનો આપણે દાખલામાં ઉપયોગ કરવાનો છે અથવા ખરા ખોટા વિધાન પૂછાય અથવા તો પૂર્વધારણા નંબર છ પૂછાય કોઈ પણ જગ્યાએ આનો જવાબ આપણે આપવાનો અથવા યાદ રાખવાનો ફરીથી સમજો જો એક છેદિકા બે સમાંતર રેખાઓને છેદે તો અનુકોણની પ્રત્યેક જોડ સમાન હોય છે આ છે પૂર્વધારણા નંબર છ પોઈન્ટ ત્રણ હવે આગળ પૂર્વધારણા નંબર છ પોઈન્ટ ચાર દેખાય એટલા માટે મોબાઈલ આડો કરેલો છે બરાબર બીજો કોઈ પ્રશ્ન નથી હવે પૂર્વધારણા છ પોઈન્ટ ચાર જો એક છેદિકા બે રેખાઓને એ રીતે છેદે કે અનુકોણની એક જોડ સમાન હોય તો બંને રેખાઓ પરસ્પર સમાંતર હોય છે એટલે પૂર્વધારના છ પોઈન્ટ ત્રણ અને પૂર્વધારણાના છ પોઈન્ટ ચાર છે એ પરસ્પર ઉલટા સુલટી પ્રતિજ્ઞા છે એવું કહી શકાય ઉલટા સુલટા વિધાનો છે પહેલાંમાં એવું હતું કે સમાંતર રેખાઓને છેદિકા છેદે તો અનુકોણની જોડ સમાન બને અને અહીંયા એવું કહ્યું છે કે છેદિકા બે રેખાને એ રીતે છેદે કે અનુકોણ સમાન થાય તો રેખાઓ સમાંતર છે એટલે પહેલાંમાં રેખાઓ સમાંતર હતું એવું આપેલું હતું અને રેખા સમાંતર હોય તો અનુકોણ સમાન બને અહીં આપ્યું છે અનુકોણ સમાન હોય તો રેખા સમાંતર હોય બરાબર હવે એથી આગળ પ્રમેય નંબર છ પોઈન્ટ બે એની પ્રતિજ્ઞા એ પણ ધ્યાનથી જોઈ લો પ્રમેય છ પોઈન્ટ બે પરીક્ષા માટે મોટા એમપી પરીક્ષામાં પૂછાય અથવા તો એનો દાખલો આવે બરાબર તો બરાબર ધ્યાનથી જોઈ લઈશું જો એક છેદિકા બે સમાંતર રેખાઓને છેદે તો અંતઃયુગ્મકોણની પ્રત્યેક જોડ સમાન હોય છે હમણે વાત કરી હતી અંતઃયુગ્મકોણ સોરી અનુકોણની જોડ અને અહીંયા આગળ છે અંતઃયુગ્મકોણ તો આપણે વ્યાખ્યામાં જોઈ જ લીધું છે હવે આ પ્રમેય છ પોઈન્ટ બે છે બરાબર હવે આગળ જોઈએ એની આકૃતિ તો આકૃતિ કંઈક આવી આવશે આ એની આકૃતિ છે બરાબર છે ફરી મોટી કરીને બતાવી દઉં છું બે આડી લાઈન છે સમાંતર એ બી અને સીડી અને એની છેદિકા છે પીએસ રેખા ઊભી દેખાય છે બરાબર હવે પક્ષ અને સાધ્ય તો અહીંયા બરાબર ધ્યાન આપજો પક્ષ અને સાધ્યમાં અંડરલાઈન કરું છું એટલે તમને વધારે ખબર પડે પક્ષ એ બી સમાંતર સીડીની છેદિકા પીએસ એ એ બી અને એબીને બીને ક્યુમાં અને સીડીને આરમાં છેદે છે આ થઈ ગયું આપણું પક્ષ ફરીથી એબી સમાંતર સીડીની છેદિકા પીએસ એ એ બીને ક્યુમાં અને સીડીને આરમાં છેદે છે આપણે સાબિત શું કરવાનું છે તો સાબિત કરવાનું છે કે ખૂણો બીક્યુઆર બરાબર ખૂણો ક્યુ સી અને ખૂણો એક્યુ આર બરાબર ખૂણો ક્યુ ડી ફરીથી ખૂણો બી ક્યુ બરાબર ખૂણો ક્યુ સી અને ખૂણો એક્યુ આર બરાબર ક્યુ આર ડી બરાબર છે હવે આગળ કમ્પ્લીટ ધ્યાન આપજો હવે સાબિતી બરાબર તો આમાં કંઈ વધારે ફેરફાર આપણે ના કરી શકીએ અંદર આપ્યું છે જ લેવાનું છે તો અંડરલાઈન કરીએ સાબિતીમાં અહીંયા આગળ હું તમને મુદ્દો બતાવી દઉં છું આ પહેલો મુદ્દો છેદિકા પી એસ એ સમાંતર રેખાઓ એ બી અને સીડીને અનુક્રમે ક્યુ અને આરમાં છેદે છે આ આપણે જે પક્ષમાં લખ્યું હતું એ જ લખવાનું છે સીધે સીધું બરાબર હવે પૂર્વધારણા છ પોઈન્ટ ત્રણની વાત કરીએ આપણે તો એ અનુકૂળની પૂર્વધારણા કહેવાય એના આધારે નક્કી થાય કે ખૂણો પિક્યુ એ અને ખૂણો ક્યુઆરસી અનુકોણ છે અને એ સરખા હોય ત્યારબાદ પ્રમે છ પોઈન્ટ એકનો ઉપયોગ કરીએ તો ખૂણો પીક્યુ એ બરાબર ખૂણો બીક્યુ આર થાય કારણ કે બંને અભિકોણ છે બરાબર હવે અહીંયા તમે બરાબર ધ્યાનથી જુઓ તો આ બે ખૂણા સરખા છે પરિણામ એક અને બે અથવા ઉપરનું અને નીચેનું તેમાં ડાબી બાજુ બંનેની સરખી છે એટલે જમણી બાજુ પણ સરખી કહેવાય બરાબર તો આગળ તેથી અહીંયા આગળ આપણે ફરી સમજાવું છું જે બે વસ્તુ સરખી છે તો આ બે વસ્તુ પણ સરખી થઈ જાય ક્યુઆરસી અને બી ક્યુ બરાબર એટલે ઉપરના પરિણામ પરથી આપણે આ બંને સરખું છે એવું સાબિત થાય આ છે સાધ્ય નંબર એક શું છે સાધ્ય નંબર એક છે હવે સાધ્ય બે પણ આ જ રીતે સાબિત કરી શકાય એટલે લખવાનું સાબિત નહીં કરવાનું ખૂણો એક ક્યુઆર બરાબર ક્યુ ખૂણો ક્યુ આર ડી સાબિત થાય અથવા સાબિત સાબિત થઈ શકે બરાબર હવે પ્રમેય છ પોઈન્ટ ત્રણ એને પણ ધ્યાનથી જોઈએ જો એક છેદિકા બે રેખાઓને એવી રીતે છેદે કે અંતઃ એક જોડ સમાન હોય તો બંને રેખાઓ સમાંતર હોય છે મિત્રો આ જે કંઈ પ્રમેય છે એ એકનો એક પ્રમેય બે ત્રણ ચાર વખત લખીને મોડે કરવો પડશે એકવારમાં નહીં આવડે તમારી પાસે પુસ્તક છે જ એમાં ધ્યાનથી જોવાનું અને ના મળે તો તમારી જે પ્રેક્ટિસ બુક આવે એમાં અલગથી પ્રમેય વિભાગ આપેલો છે એમાં સાબિતી આપેલી હોય બરાબર છે હવે આકૃતિ સેમ ટુ સેમ પ્રમેય છ પોઈન્ટ બેમાં હતી એની જ દોરવાની બરાબર તો આકૃતિ તરફ ધ્યાન આપો આ રીતે આકૃતિ આવશે જે હતી એની એ જ તો અહીંયા આગળ શું છે તો એવું કહી શકાય કે આ રેખા એ બી છે પછી આ રેખા સીડી છે અને એમની છેદિકા રેખા પીએસ છે જે એક બિંદુ છે ક્યુ અને બીજું બિંદુ છે આ આવી રીતે છેદે છે બરાબર હવે આગળ પક્ષ અને સાધ્ય અન્ડરલાઈન કરીએ છીએ આપણે છેદિકા પીએસ એ રેખાઓ એ બી અને સીડીને અનુક્રમે ક્યુ અને આર માં છેદે છે તથા ખૂણો બી ક્યુઆર બરાબર ખૂણો ક્યુઆર સી આટલી વસ્તુ આપણને પક્ષમાં એટલે કે પ્રતિજ્ઞામાં આપેલી જ હતી એમાં આપણે નામકરણ કરવાનું હતું સાબિત શું કરવાનું છે તો સાબિત કરવાનું છે કે રેખા એ અને રેખા સીડી સમાંતર છે વચ્ચે બે લાઇન કરી છે અને વંચાય એ બી પેરેલ ટુ સીડી અથવા તો એ બી સમાંતર સીડી ગુજરાતીમાં કહેવાય બરાબર હવે એથી આગળ સાબિતી તો સાબિતી ધ્યાનમાં રાખી લો તો સાબિતીમાં સૌથી પહેલું વિધાન કહ્યું છે તો પહેલો મુદ્દો આપણે જે આપેલો છે પક્ષમાં એ બીજો મુદ્દો ખૂણો બીક્યુ આર બરાબર ખૂણો પિક્યુ એ અભિકોણો છે એટલે બંને સમાન હોય કારણ કે અભિકોણો હંમેશા સમાન હોય છે હવે અહીંયા હમણાંની જેમ ફરી જોઈએ તો પરિણામ એક અને બે અથવા ઉપરનું પરિણામ અને નીચેનું પરિણામ સરખાઈએ તો ડાબી બાજુ બંને સરખી છે એટલે જમણી બાજુના બે ખૂણા સરખા કહેવાય તો જમણી બાજુના બે ખૂણા લખીએ તો ખૂણો પિક્યુ એ બરાબર ખૂણો સી કહેવાય અને એ આગળ જોઈએ પરંતુ ખૂણો પિક્યુ એ અને ખૂણો ક્યુઆરસી એ રેખાઓ એ બી અને સીડીની છેદિકા પીએસ વડે બનતા અનુકોણ છે અને તેઓ સમાન પણ છે જો અનુકોણ હોય અને સમાન પણ હોય તો પૂરોધાણા છ પોઈન્ટ ચારમાં આપણે જોઈ ગયા હતા કે એ અનુકોણ હોય અને સમાન હોય તો આપેલ બે રેખાઓ સમાંતર હોય એટલે કહી શકાય કે એ બી સમાંતર સીડી છે પૂરો ધાણા નંબર ચાર છ પોઈન્ટ ચાર પરથી કહી શકાય બરાબર છે ફરી સમજાવું સાબિતી તો જોઈ લો જે આપેલો છે એ મુદ્દો પહેલાં લઈ લેવાનો સૌથી પહેલાં સાબિતીનો મુદ્દો ખૂણો બીક્યુઆર બરાબર ખૂણો ક્યુઆરસી પક્ષમાં આપેલું છે પછી બે અભિકોણ લેવાના એમાં બીક્યુઆરનો અભિકોણ પીક્યુએ થાય બંનેની ડાબી જમણી બાજુ સરખાઓ તો આ છે ડાબી બાજુ સરખી છે અને ડાબી બાજુ સરખી હોય તો જમણી બાજુ પણ સરખી થાય આ જમણી બાજુમાં નીચેનો ખૂણો છે પીક્યુઆર ઉપરનો ખૂણો છે ખૂણો ક્યુઆરસી એટલે બંને સરખું થઈ જાય હવે જો આ બંને સરખું થઈ જાય તો એવું કહેવાય કે આ બંને ખૂણા તો અનુકોણ છે બરાબર તો આપણે પૂર્વધાણા છને છ પોઈન્ટ ચારના આધારે ખૂણો પીક્યુ એ અને ખૂણો ક્યુઆરસી રેખાઓ એ બી અને સીડીની છેદિકા પીએસ વડે બનતા અનુકોણ છે અને તેઓ સમાન પણ છે એટલે એ બી સમાંતર સીડી છે પૂર્વધાણા નંબર છ પોઈન્ટ ચાર પરથી કહી શકાય એટલે અહીંયા આગળ આપણું સાધ્ય મળી ગયું સાધ્ય છેલ્લે આવી જાય એટલે આગળ કંઈ નહીં કરવાનું આપણી સાબિતી પૂરી થઈ ગઈ એનું કારણ છે તો કારણ પણ આપણે દર્શાવી દીધું કે પૂરોધાણા છ પોઈન્ટ ચારના આધારે કહી શકાય બરાબર તો હવે આગળ પ્રમેય છ પોઈન્ટ ચાર અહીંયા પણ જેટલા પ્રમેયની સાબિતી છે એ દરેક પ્રમેય મોટ ટાઈમ પી છે એવું સમજીને ચાલવાનું બીજા નંબરમાં આ જ પ્રમેયનો ઉપયોગ આગળ આપણે દાખલામાં અથવા તો ક્યાંક ને ક્યાંક ઉપયોગ આવશે બરાબર તો પ્રતિજ્ઞા જોઈ લઈએ એક છેદિકા બે સમાંતર રેખાઓને છેદે તો આટલી વસ્તુ ધ્યાનમાં ના લેશો એ ભૂલમાં લખાઈ ગઈ છે આટલી વસ્તુ બરાબર એક છેદિકા બે સમાંતર રેખાઓને છેદે તો છેદિકાની એક તરફના અંતકોણની પ્રત્યેક જોડ પૂરક હોય છે આ થઈ ગઈ પ્રતિજ્ઞા કહેવાય સ્ટેટમેન્ટ કહેવાય વિધાન કહેવાય બરાબર તો અહીંયા આગળ એવું કહી શકાય કે અહીંથી ચાલુ કરીને આટલે સુધીનું વિધાન એને પક્ષ કહેવાય અને પછીનું છે એ સાધ્ય કહેવાય આ બધું છે સાધ્ય છે એટલે તો આગળનું વિધાન છે પક્ષ કહેવાય અને તો પછીનું છે એને સાધ્ય કહેવાય હવે આપણે જોઈશું પહેલાં આકૃતિ જોઈ લઈએ આકૃતિ આગળના પ્રમેયમાં હતી એવી રીતે મોટાભાગે આપણે આકૃતિ એક જ રાખીએ એટલે તમને ભૂલ ના પડે અથવા યાદ ના રહે તો પણ વાંધો ના આવે બરાબર છે જોઈ લો આકૃતિ ગયા પ્રમેયમાં હતી છ પોઈન્ટ ત્રણમાં એવી જ છે આકૃતિમાં ત્રણ વસ્તુ જોવાની છે એક રેખા એ બી બીજી રેખા સીડી અને એની છિદિકા રેખા પી એસ આવી રીતે બનાવી દેવાનું અને જે બિંદુ દેખાય છે લખી દેવાના બરાબર છે હવે આગળ પક્ષ અને સાધ્ય તો એ પણ જોઈ લો પહેલા પક્ષ તો અંડરલાઇન કરું છું એ બી અને સીડીની છેદિકા પીએસ એ બી અને સીડીને અનુક્રમે ક્યુ અને આરમાં છેદે છે મેં વાત કરી હતી તોની આગળનું વિધાન એટલું આવી ગયું પક્ષમાં તો પછીનું વિધાન છે એ સાધ્ય કહેવાય તો સાધ્યની અંદર એવું કહ્યું છે કે બનતા ખૂણા પૂરક કોણ હોય ખ્યાલ આવ્યો છેદિકાની એક તરફના અંતકોણોનો સરવાળો એકસો એંસી થાય પૂરક કોણનો અર્થ એવો થાય એટલે સાધ્ય નંબર એક ખૂણો બી ક્યુઆર વધતા ખૂણો ડીઆર ક્યુ એકસો એંસી અને ખૂણો એક્યુ આર પ્લસ ખૂણો સી આર ક્યુ બરાબર એકસો એંસી આ બેમાંથી આપણે કોઈપણ એક સાબિત કરવાનું હોય બરાબર છે હવે સાબિતી તરફ ધ્યાન આપો તો સાબિતીમાં છે રીખા સોરી એ અહીંયા હું તમને હાઇલાઇટ કરીને બતાવું છું એ બી સમાંતર સીડીની છેદિકા પીએસ એ એ બી અને સીડીને અનુક્રમે ક્યુ અને આરમાં છેદે છે મિત્રો આ વિધાન લગભગ એવું કહેવાય કે આ ત્રીજા પ્રમેયમાં પણ આવ્યો આકૃતિ એની જ રાખી છે એટલે થોડો ફાયદો થઈ જાય બરાબર હવે જો છેદે છે તો પ્રમેય છ પોઈન્ટ બેના આધારે એવું નક્કી કરી શકાય કે ખૂણો બી ક્યુઆર બરાબર ખૂણો સી હવે આપણે જે સાબિત કરવાનું છે એને ધ્યાનમાં રાખીએ તો એના માટે સાબિત આપણે કરવાનું હતું એ આ હતું બરાબર છે અને અહીંયા આગળ જોઈએ આપણે તો રૈખિક જોડના બે ખૂણા છે એ બે ખૂણા છે આ ખૂણો ક્યુઆરસી વત્તા ડીઆર ક્યુ હવે ખૂણો ક્યુઆરસી શું છે તો ખૂણો ક્યુઆરસી અહીં પણ છે ખૂણો ક્યુઆરસી અહીં પણ છે તો ખૂણો ક્યુઆરસી બરાબર તો બી ક્યુઆર છે એટલે આ જે બી ક્યુઆરવાળો ખૂણો છે હું આ પરિણામ મૂકી દઈએ તો આપણને સાબિતી મળી જાય છે સાધ્ય નંબર એક ખૂણો બી ક્યુ આર વધતા ખૂણો ડીઆર ક્યુ એકસો ને એંસી એટલે સાધ્ય એક મળી ગયું તો આ જ પ્રમાણે સાધ્ય નંબર બે એટલે કે ખૂણો એક ક્યુઆર વત્તા ખૂણો સી આર ક્યુ બરાબર એકસો એંસી પણ સાબિત કરી શકાય અથવા સાબિત થાય મિત્રો ફરીથી હું તમને સાબિતી સમજાવું છું બરાબર છે થોડા અક્ષર મોટા કરીને બતાવો એટલે સમજાય તો ફરીથી એટલે સુધી બરાબર અને પછી બીજી અલગ લાઈન લઈએ પછી ચોથો નંબર લઈએ કેસરી પણ લઈ લઈએ હેલો તો સૌથી પહેલો મુદ્દો કયો હતો એ બી સમાંતર સીડીની છેદિકા પી એસ એ એ બી અને સીડીને અનુક્રમે ક્યુ અને આરમાં છેદે છે અને ક્રમે છ પોઈન્ટ પર બે પરથી કહી શકાય કે ખૂણો બી ક્યુઆર બરાબર ખૂણો ક્યુ આર સી હવે રેખિક જોડના ખૂણા છે ખૂણો સી વધતાં ખૂણો ડીઆર ક્યુ બરાબર એકસો ને એસી એમાં હવે આપણે ક્યુ સી અહીંયા પણ ક્યુઆરસી છે અને ક્યુ આર સીની વેલ્યુ છે બી ક્યુઆર તો આપણે આ જે રેખિક જોડ લખેલું છે એકસો એંસીવાળું એમાં ક્યુ આરસીની જગ્યાએ આપણે બી ક્યુઆર લખી શકીએ એટલે બીક્યુઆર વધતાં ડીઆર ક્યુ બરાબર એકસો એંસી જે સાધ્ય નંબર એક છે એટલે કે સાબિત થઈ ગયો જો સાધ્ય એક સાબિત થઈ ગયું તો આ જ પ્રમાણે ખૂણો એક ક્યુઆર વત્તા ખૂણો સી આર ક્યુ બરાબર એકસો એંસી પણ સાબિત કરી શકાય તો અહીંયા પ્રમેય પૂરો થાય છે એટલે આટલો જે પ્રમેય છે એમાં કંઈ કાપકૂપ નહીં કરવાનું એ જ પ્રમાણે લખવાનું આ આપણો પ્રમેય હતો છ પોઈન્ટ ચાર બરાબર તો હવે પછીના વિડીયોમાં આગળ અભ્યાસ કરીશું તો ફરી સૂચના કે દરેક વિડીયોમાં જે કંઈ ચલાવવામાં આવે છે તે તમારે ગણિતની નોટમાં પ્રશ્ન તેની રકમ તેની સૂચના અને તેના જવાબ સારા અક્ષરે વ્યવસ્થિત લખવું અને દરેક આકૃતિ ગણિતની અંદર આવતી હોય તે યોગ્ય સાધનોનો ઉપયોગ કરી અને સ્વચ્છતાપૂર્વક દોરવી બરાબર છે દરેક વિદ્યાર્થીને દરેક પરીક્ષા માટે મહેનત માટે રિઝલ્ટ માટે મારા તરફથી બેસ્ટ ઓફ લક અને દરેક વિદ્યાર્થી આ કોરોનાથી બચે એના માટે તમે ઇમ્યુનિટી પાવર તમારો વધે જ્યાં ત્યાં રખડપટ્ટી ના કરશો બરાબર છે તો હવે આવતા વિડીયોમાં મળીશું ત્યાં સુધી પ્રણામ અસ્તુ